पर दिवस भर में घना मैसेज मुकलवामां आवता होय छे। सुविचार थी लईने समाचार अने जॉक थी माडीने जनता में जागृति आवे तेवा मैसेज नी भरमार जोवा मळे छे। लोको मोटा भागना मैसेज ने साचा मानी ले छे अने आ वखते दूधी अंगे एक चौंकावनारो मैसेज वायरल थयो छे। दावो छे के दौड़ कर्या बाद दूधीनु ज्यूस पीवामां आवे तो मृत्यु थई शके छे, एटले वायरल मैसेजनु सत्य जाणवा माटे अमे तपास करी अने शुं हकीकत आवी सामे ते जोईए वायरल ट्रूथना रिपोर्टमां। શું એક ગ્લાસ દૂધીનું જ્યુસ કોઈનો જીવ લઈ શકે છે? શું દૂધીથી છીનવાઈ શકે છે કોઈનું જીવન? કદાચ તમને પણ સવાલ થશે કે શા માટે આવા સવાલ ઉભા થઈ રહ્યા છે, તો જરા ધ્યાનથી જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ। એજ મેસેજ છે જેને કારણે હજારો લોકો ચિંતામાં મુકાઈ ગયા, કારણ કે આ મેસેજમાં દાવો થયો છે કે દૂધીનું એક ગ્લાસ જ્યુસ જીવલેણ સાબિત થઈ શકે છે। આ મેસેજ માત્ર વોટ્સએપ પર જ નહીં, ફેસબુક પર પણ વાયરલ થયો છે। મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાયટિંગ અને કસરત ચાલુ કરવાના દ્રઢ નિર્ધાર સાથે સવારમાં છાપું ખોલ્યું ત્યાં સમાચાર વાંચ્યા કે એક મહિલા 5 કિલોમીટર દોડીને આવી અને ઘરે પહોંચી, દૂધીનું જ્યુસ પીધું અને તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરી પણ ડોક્ટર્સ તેને બચાવી ન શક્યા। એટલે વાયરલ મેસેજ પ્રમાણે તો દૂધીનું જ્યુસ જીવલેણ છે તેવો દાવો કરી દેવામાં આવ્યો છે। આ જ મેસેજમાં આગળ ડોક્ટરની ટિપ્પણી રૂપે કેટલીક માહિતી લખવામાં આવી છે। મેસેજમાં લખ્યું છે કે ડોક્ટરના કહેવા મુજબ કડવી દૂધીનો રસ પીવાથી મહિલાના શરીરમાં ઝેર પ્રસરી ગયું। મેડિકલ જર્નલમાં પણ લોકોને સાવધાની રાખવાનું સૂચવવામાં આવ્યું છે કે દૂધીનો રસ કડવો કે તુરો લાગતો હોય તો પીવો નહીં। આમ તો મેસેજ ગંભીર લાગે છે, પણ અંતમાં લખવામાં આવ્યું છે કે દૂધીના જ્યુસના રવાડે ચડાય નહીં, તેના કરતા આપણા ગાંઠિયા સારા, ગાંઠિયા ખાઈને કોઈ મરી ગયું હોય તેવું સાંભળ્યું નથી। રમૂજ એ અલગ મુદ્દો છે, પણ આ મેસેજના કારણે ઘણા લોકો વિચારતા થઈ ગયા, કારણ કે યુટ્યુબ પર જો સર્ચ કરવામાં આવે તો દૂધીના જ્યુસના ફાયદા બતાવવાના ઘણા વિડીયો મળી જશે અને આ વિડીયોને હજારો અને લાખોની સંખ્યામાં વ્યૂઝ પણ મળેલા છે। તો બીજી તરફ વાયરલ થયેલો આ મેસેજ છે, એટલે જ તો સવાલ ઉભા થાય છે કે શું એક ગ્લાસ દૂધીનું જ્યુસ જીવલેણ સાબિત થઈ શકે છે? શું દૂધીનું જ્યુસ પીવું એ મોતને આમંત્રણ સમાન છે? શું દોડ કર્યા બાદ દૂધીનું જ્યુસ પીવું ન જોઈએ? દૂધીનું જ્યુસ પીવાથી મહિલા મૃત્યુ પામી એ સમાચાર સાચા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજના કારણે આવા ઘણા સવાલ ઉભા થયા, એટલે મેસેજ પાછળની હકીકત શું છે તે જાણવા માટે અમે તપાસ શરૂ કરવાનું નક્કી કર્યું। વાયરલ મેસેજની સત્યતા જાણવા માટે અમારી ટીમ રાજકોટમાં આવેલી એક નામી હોસ્પિટલે પહોંચી। વીટીવીની ટીમને આશા હતી કે અહીંયા કાર્યરત ડાયટિશિયન પાસેથી યોગ્ય જવાબ મળી જશે। આ હોસ્પિટલમાં અમારા સંવાદદાતા ગૌતમ ભેડાએ ડાયટિશિયન ચાર્મી જોશી સાથે મુલાકાત કરી। 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડોક્ટર ચાર્મી જોશીને વાયરલ મેસેજ બતાવવામાં આવ્યો અને પછી મેસેજ અંગે ઉઠેલા સવાલ પણ જણાવ્યા, તો સાંભળો શું જવાબ મળ્યો। ના ના, ખાલી દૂધીના જ્યુસ પીવાથી તો એ વસ્તુ શક્ય નથી કે તમે ખાલી વોકિંગ કે એવું કરો અને આવીને તમે દૂધીનો જ્યુસ પીધો એવો વાયરલ થયો છે, પણ એની આગળના પેરામીટર્સ એ બી હોય કે વસ્તુ એ છે કે તમને બીપીના તમે બીમારી હોય કે ડાયાબિટીસની બીમારી હોય તો એના કારણે બી થઈ શકે કે શુગર દરરોજ ડાઉન થઈ જાય તો એના કારણે બી તમારું શું કહેવાય
ચાલીને આવો અને તમે બેભાન અવસ્થામાં થઈ શકો. દૂધી એ નેચરલ વસ્તુ છે કે એનાથી તો આપણે ઘણી બધી એની દૂધીનું શાક બી આપણે ખાતા હોઈએ છીએ, દૂધીની ઘણી બધી પ્રોડક્ટ્સ બનતી હોય છે આપણા ઘરમાં, તો બધાને એ વસ્તુ નથી થતી. તો એ એક પેરામીટર ઉપરથી આપણે એવું ડિસાઇડ ન કરી શકીએ કે એ દૂધીના જ્યુસના કારણે જ થયું છે. એની પાછળ ઘણા બધા પેરામીટર્સ કામ કરે કે એ પેશન્ટ કે કોઈ માણસ છે કે એ ખરેખર એને કોઈ રોગ છે કે એને કંઈ આગલા દિવસે એવું કંઈ ખાધું હોય કે એવું કંઈ પીધું હોય તો એના કારણે બી થઈ શકે. વીટીવી દ્વારા ચાર્મી જોશીએ પણ એ સલાહ આપી કે કોઈ પણ ખોરાક કેટલો અને કેવી રીતે લેવો તે અંગે ડાયટિશિયનની ખાસ સલાહ લેવી જોઈએ. એની કેપેસિટી કેટલી છે, એને પોતાને કંઈ રોગ છે કે તો એ પ્રમાણે એને ચાલવાનું, કે કોઈની એડવાઇસથી ડાયટિશિયન છે કે કોઈ ફિઝિયોથેરાપી કે એને એકચ્યુઅલમાં કેટલી કેલરીઝ લેવાની અને કેટલી બર્ન કરવાની જરૂરી છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એટલે અમારી તપાસમાં પણ સામે આવ્યું કે જો દૂધી કડવી હોય તો તેને કોઈ પણ પ્રકારે આરોગવી ન જોઈએ, પણ સામાન્ય દૂધીનું જ્યુસ પીવાથી કોઈ પણ નુકસાન પહોંચતું નથી, જેથી કહી શકાય કે વાયરલ મેસેજ દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ.